ગુજરાતના 32થી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓનું જયપુરમાં સન્માન. જયપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના 32થી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મિત્રતા સંમેલન એન હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 ભવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત જયપુર સન્માન સમારોહમાં ગુજરાતભરમાંથી 32થી વધુ અને આણંદ વડોદરાના 4 વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી સિની મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ નિજો ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ આણંદ અને વિનોદ પ્રજાપતિ મહેસાણાનાઓનું વિશેષ સન્માન તરીકે સન્માન કરાયું હતું. જયપુર ખાતે આંતરરાષ્ટ્રીય મિત્રતા સંમેલન હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 સંપન્ન થયો. ભવ્ય ફાઉન્ડેશન દ્વારા આ સમારોહનું આયોજન કરાયું હતું. વિકલાંગ કેન્સર પીડિતા ઓટિઝમ વોરિયર્સ અંધ બાળકો અને બાળ આશ્રય સ્થાનોના બાળકો સહિત દેશ વિદેશ અને રાજ્યની 200 પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં 14 દેશોના પુરસ્કારોએ ભાગ લીધો હતો. જયપુર ભવ્ય ફાઉન્ડેશનના આંતરરાષ્ટ્રીય મૈત્રી પરિષદ અને હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 કેન્સર પીડિત અને શારીરિક રીતે વિકલાંગ ઓટિઝમ વોરિયર્સ બાળકોને મદદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું. કાલંદી ઓડિટોરિયમ જયપુર ખાતે સમાપન થયું હતું, જેમાં 200 પ્રતિભાઓએ જેણે સિદ્ધિ મેળવી છે દેશ વિદેશ અને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર અને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવ્ય ફાઉન્ડેશનના સ્થાપક શૈલેન્દ્ર માથુર ડાયરેક્ટર ડૉક્ટર નિશા માથુરે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં ખૂબ મુખ્ય મહેમાન જાણીતા સામાજિક કાર્યકર અને પત્રકાર પવન કપૂર દિલ્હીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સમારોહમાં એડિશનલ ડીસીપી સુનિતા મીના જી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી, તેમાં દેશ વિદેશમાંથી અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સાહિત્ય, પત્રકારત્વ, સમાજ સેવા, શિક્ષણ, કલા, જ્યોતિષ, સાહસ, કૃષિ, ફિલ્મ, ફેશન, જ્યોતિષ અને અન્ય ક્ષેત્રોમાં પણ સમર્પણ અને હિંમતથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરનારા પ્રતિભાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મેરા નામ શકુંતલા જાની હૈ, મેં મહેસાણા ગુજરાત સે હું ઓર મેં કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ મેં પ્રિન્સિપલ હું. હું ભવ્ય ફાઉન્ડેશન પર બહુ આભારી હું કે હમ જૈસે પ્રિન્સિપલ્સ યા અચ્છે જો ઇસ કાર્ય મેં કામ કર રહે ઉનકો સન્માનિત કર રહે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ભવ્ય ફાઉન્ડેશન ઓર મેં ખુદ યુવા ગ્રીન કી ડાયરેક્ટર હું જે એસે કામો મેં હમ ભી સ્ટેજ પ્રોવાઈડ કરતે હૈ ઓર હમારા ફાઉન્ડર કે વી પટેલ સર કા મેં નામ જરૂર લેના ચાહતી હું ક્યુંકિ ઉન્હોને ભી યુવા ગ્રીન ફાઉન્ડેશન જૈસે ભવ્ય ફાઉન્ડેશન કામ કર રહા હૈ હમને ભી શરૂ કિયા હૈ લાસ્ટ 18 સાલ સે હમ લોગ ઇસકા કામ કર રહે ઇસી કે વજહ સે મુજે આજ સન્માનિત કિયા ગયા હૈ. થેન્ક યુ, ધન્યવાદ. સુરત મેં આકે મિલતી હૈ લગભગ 750 કિલોમીટર નદી બહેતી ઇસ નદી કે જલ સંરક્ષણ કે લિયે કામ કર રહા હું ઓર મુજે આજ તાપ્તી જલ સંરક્ષણ કે લિયે યે એવાર્ડ મિલા હૈ ઓર અપની પત્રકારિતા કે લિયે મેં આજ ઇનકા બહુત હૃદય સે આભારી હું કે ઉન્હોને મુજે ઇસ લાયક સમજા કે નદી ઓર નારી કે સમ્માન કે લિયે લડને વાલોં કો ભી સમ્માન મિલતા હૈ. મેં તહે દિલ સે ઇનકા આભારી હું.